પાંચ પાંડવો માંથી ચાર ને છે ને કઈક ને કઈક વાતનું અભિમાન હતું. ભીમ ને પોતાના બળ નું અભિમાન હતું, શરીર એનું ઓગળી ગયું. અર્જુન ને પોતાના રૂપ, પોતાના બાણાવાળીનું, શસ્ત્ર નું અભિમાન હતું, શરીર ઓગળી ગયો. નકુલ ને પોતાના રૂપ નું અભિમાન હતું, બહુ સ્વરૂપવાન હતો, સુંદર હતો. ભાઈ વૃદ્ધાવસ્થામાં રૂપ કોઈના રહેતા નથી, રૂપનું અભિમાન ઓગળી ગયું, શરીર ઓગળી ગયું છે. સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન છે. એમ કહેવાય છે કે પાંડુનું જ્યારે મૃત્યુ થયું ત્યારે પાંડુના ખોપડીને જે સૌથી પહેલા ઊંઘી જાય એને ત્રૈલોક્યનું જ્ઞાન થાય, આવી વાત હતી. એટલે સહદેવ પોતાના પિતાની ખોપડીને ઊંઘી ગયા એટલે એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું હતું. સહદેવ ત્રિકાળ જ્ઞાની હતા, એને એને ભવિષ્યમાં શું થવાનું એ બધી એને ખબર હતી. આવું યુદ્ધ થવાનું, આમ થવાનું, આમ થવાનું, આમ થવાનું. પણ નિયમ એવો હતો કે સહદેવ એને જ જવાબ આપે જે પૂછે ને, એને પોતાની રીતે કંઈ કહી ન શકાય. લાક્ષાગ્રહમાં ઓલા પાંડવો જ્યારે ભડભડ બળતા હતા ને બધા, ત્યારે યુધિષ્ઠિરને યાદ આવ્યું કે આ મારો ભાઈ તો ત્રિકાળ જ્ઞાની છે. એણે કીધું એલા સહદેવ આપણે બધા બળી જવું, આમાં કંઈ રસ્તો નથી તો પૂછો તો કહું, મારે તો પૂછો તો કહેવાય ને. કે કીધું ક્યાંય રસ્તો છે તો હં છે ને. વિદુર દાદાના સેવકોએ આવીને જો અહીંયા નીચેથી ભોયરું બનાવ્યું, મારો પગ અહીંયા આ સાદડી કરો અહીંથી ઊંચીને મારો એક પગ એટલે ભોયરું થાય ખુલ્લું, વયા જાઓ અંદર, આ બચી જાઓ. એ પૂછે એને જવાબ દઈએ, પણ એના એને જ્ઞાનનું એને અભિમાન હતું, શરીર ઓગળી ગયું છે. આ પાંડવોને ધરતી માતા સ્ત્રીનું રૂપ ધારણ કરીને પ્રશ્ન કરવા આવે છે. આભના ઓઢણા છે ને એને પાણીના પેરણા છે એવી આ પૃથ્વી દેવી એમ કહે છે કે હે પાંડવો, ગમે એટલો આ તો તમે તો પાંડવો છો પણ આ જગતમાં ગમે એવા મોટા મોટા આવી ગયા ને મોટા મોટા વહી ગયા, પૃથ્વીને જીતનારાઓને એવા અભિમાન છે કે આ પૃથ્વી અમારી છે, આ પૃથ્વી તો કોઈની નથી તો ભગવાનની છે. પૃથ્વી કોની છે? સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, આ વિષ્ણુની પત્ની છે. હે પત્ની વિષ્ણુની છે, આપણી તો માં છે. માનો કોઈ સ્વામી ન થઈ શકે, માનો તો છોકરા હોય. યુધિષ્ઠિર મહારાજે દીકરાની જેમ રાજ કર્યું છે એટલે એનું શરીર ઓગળ્યું નથી. પૃથ્વી દેવી ઉપદેશ આપીને ત્યાંથી વિદાય થયા છે. સમય વીતવા લાગ્યો. યુધિષ્ઠિર મહારાજ એકલા ચાલે છે. યુધિષ્ઠિર મહારાજની પાછળ એક કૂતરો પહેલેથી જ હતો, એની વાંચે પાસે પાસે હાલે છે. એ કૂતરાનું શરીર પીગળ્યું નહીં. યુધિષ્ઠિર મહારાજે કીધું હોય ન હોય કૂતરો કંઈક પ્રભાવશાળી છે, હારે ને હારે રાખે છે, ઓલો હારે ને હારે રહે છે. અને એમાં પરીક્ષા કરવા માટે ઇન્દ્ર મહારાજ આવે છે, ઉપરથી રથ ઉતરે છે. આવો યુધિષ્ઠિર મહારાજ, આવો, તમે ધર્મનો સાક્ષાત અવતાર છો, હાલો તમે રથમાં બેસી જાઓ, સ્વર્ગમાં સદેહે તમને લઈ જાઉં. યુધિષ્ઠિર મહારાજ કે સ્વર્ગે તો જવું છે એ માટે જ થઈને આવ્યો છું, પણ આ કૂતરો આવશે મારી હારે. ઇન્દ્ર મહારાજે કીધું કે કૂતરો ના આવે, કૂતરો ના આવી શકે, પ્રાણીને થોડો સ્વર્ગે લઈ જવાય, તો મારે નથી આવવું. કેમ કે જે મારા ચાર ચાર ભાઈઓએ શરીર છોડી દીધું, મારો સંગાત છોડ્યો, ત્યારે આ કૂતરાએ મારો સંગાત નથી છોડ્યો. અને શાસ્ત્ર એમ કહે છે કે જે તમારું શરણું કોઈ દી છોડે નહીં ને એનો કોઈ દી તરછોડાય નહીં, જે તમારે આશ્રિત હોય ને એને તરછોડવો નહીં. ભગવાને માલદાર પૈસાદાર બનાવ્યા હોય ને, આપણી પાસે ફેક્ટરી ધંધા ઉદ્યોગ હોય ને, આપણે કામે કોઈ માણસને રાખ્યો હોય અને એ તમારી નિષ્ઠાથી વર્ષોથી સેવા કરતો હોય અને જિંદગીમાં એને કોઈ દી તમારી યારે અનિતિ ન કરી હોય ને તો એને કોઈ દી કારણ વગરનો કાઢી ન મૂકવો, એવું જો કરીએ ને તો બહુ પાપ લાગે. હા ચોક્કસ એનાથી કંઈક ભૂલ થઈ જાય, અનિતિ કરે તો એને કહેવાય કે ભાઈ હવે તું છૂટો, તું અમારી યારે નહીં. પણ કારણ વિનાના કોઈ માણસને આપણી પાસે શક્તિ હોય એનું પાલન પોષણ કરવાની, છતાંય આપણે એને કાઢી મૂકીએ તો એનો આશરો હીણો કહેવાય આપણે, એ ન કરાય તો દોષ લાગે. આ કૂતરો મને છોડતો નથી, હું કૂતરાને ક્યાંથી છોડું? મહારાજ મારે સ્વર્ગે નથી જવું, તમે રથ લઈ જાઓ પાછો, ભલે મારે હેમાળામાં મારા હાડ ગળી જાય. ઇન્દ્ર મહારાજ પૂછે છે કયા કૂતરાની વાત કરો છો? કે આ કૂતરાની, કે પાછળ તો જુઓ. પાછળ જુએ છે ત્યાં કૂતરો નથી, સ્વયં ધર્મરાજ પોતે ઊભા છે. ધર્મરાજ કૂતરાના રૂપમાં આવ્યા હતા, ધર્મરાજ પોતે ઊભા છે, કોઈ કૂતરો નથી, સ્વયં ધર્મ છે. છેલ્લે તમારી પરીક્ષા હતી કે તમે શું કરો છો, તમે આ પરીક્ષામાં પણ પાસ થયા છો. ધર્મરાજે કીધું હાલો હાલો ઇન્દ્ર, હું તમને લઈ જાય, હું જ તમને ધર્મના લોકમાં લઈ જાઉં છું. ધર્મરાજના લોકમાં યુધિષ્ઠિર મહારાજ ગયા છે. પાંડવોની સદગતિની આવી રીતે જે કથા સાંભળે છે
એને ભગવાનના ચરણમાં પ્રેમ થાય છે, આવું ફળકથન લખ્યું છે. લબ્ધ્વા હરૌ ભક્તિમ ઉપૈતિ સિદ્ધિમ. પછી તો પરીક્ષિત મહારાજ મોટા થવા લાગ્યા, રાજકાજ શીખે છે, ધર્મના જ્ઞાતા છે, બધું આવડે છે, બધા લોકો બહુ સંતુષ્ટ હતા એમના રાજ્યમાં. એમ કરતા કરતા પોતાના રાજ્યમાં એક વખતે ચક્કર મારવા માટે નીકળ્યા છે કે જગતના મારા રાજ્યમાં શું હાલે છે જરાક જોવા જાઓ. અને પરીક્ષિત મહારાજ જ્યારે નીકળે છે ચક્કર મારવા, ત્યારે જોવે છે એક કાળો કાળો દેખાતો પુરુષ, માથે મુગટ બુગટ ધારણ કર્યા છે. અને એ કાળો પુરુષ એક પગવાળા બળદને અને એક ગાયને હળમાં જોતીને ખેતી કરે છે અને એને ચાબુકથી બહુ મારે છે. યુધિષ્ઠિર મહારાજ આ બધું દ્રશ્ય જોયું, દુઃખી થયા છે. પ્રત્યંચા તાણીન પોતા એ કાળા પુરુષને મારવા માટે તૈયાર થઈ ગયા છે. હે કાળા પુરુષ, તું કોણ છો એ મને ખબર નથી, પણ અમારા રાજ્યમાં ગાયને અને બળદને પીડા આપનારો કોઈથી જીવી શકે નહીં, તને ખતમ કરી નાખું, મારી નાખું. આવી રીતે જ્યાં નિર્ણય કરે છે ત્યાં પેલો કાળો પુરુષ રાજાના ચરણમાં પડે છે, કહે છે આ કોઈ ગાય રોતી છે ને, એ રોતી ગાય નથી, અને આ એક પગે ઉભેલો બળદ એ બળદ નથી, આ બળદ છે તે સાક્ષાત ધર્મ છે, અને આ ગાય છે એ સાક્ષાત પૃથ્વી છે. કે તું કોણ છે? કે હું કલિયુગ છું. દ્વાપર પૂરો થયો, કૃષ્ણ ધરાને છોડીને ગયા, હવે કલિયુગ હું આવ્યો, મારો વારો છે. રાજા પરીક્ષિતે કીધું, જ્યાં સુધી આ જગતમાં મારું અસ્તિત્વ છે ત્યાં સુધી કોઈ કળિયુગ બળિયુગ મારા રાજ્યમાં ના આવી શકે, અને કોઈ ધર્મને અને પૃથ્વીને પીડા ના આપી શકે. આ એક પગવાળો બળદ એટલે ધર્મને કેટલા પગ હોય, બળદને કેટલા પગ હોય? ચાર. ધર્મને ચાર પગ હોય, સત્ય તપ દયા અને પવિત્રતા, ચાર પગે ઊભો હોય. પણ કલિયુગ આવ્યો ને એટલે ત્રણ પગ કપાઈ ગયા ધર્મના, સત્ય તપ અને પવિત્રતા આ ત્રણ પગ કપાઈ ગયા, એક પગ વધ્યો દયા. એટલા માટે તુલસીદાસજી મહારાજ કે દયા ધર્મ કો મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ને છાંડીએ જબલક ઘટમે પ્રાણ. એટલે જગતમાં અત્યારે જો કોઈ તપે કરી શકતું નથી, જગતમાં કોઈ સત્યનું પાલન પણ નથી કરતું, અને જગતમાં કોઈની પાસે પવિત્રતા પણ જોઈએ એવી નથી, કેમકે પવિત્રતા આપણાથી રહી ન હગે, સત્ય આપણાથી રહી ન હગે, અને તપ પણ આપણાથી નહીં રહી ન શકે. એક દયા છે, હે, એને કે ને વિધિ દાન કરે સુખ હોય. માણસો દાન ધર્મ કરે, કોકને ખવડાવે ને ક્યાંક મંદિરમાં આપે ને ક્યાંક અન્નક્ષેત્રમાં આપે ને ક્યાંક તીર્થમાં દાન કરે, દાન કરે, પૈસા હોય તો પુણ્ય કરે, એના આધારે ધર્મ એકલો ઉભો છે. અત્યારે તું એને પીડા ના આપી શક, તને હું ખતમ કરી નાખું. પેલો ચરણમાં પડ્યો, હું તમારા શરણમાં આવ્યો છું, ને શરણાગતને મારીએ એ રાજાનો ધર્મ નથી, આ તમારો ધર્મ ન કહેવાય, તમે ન મારી શકો. કીધું કાંઈ વાંધો નહીં, ચિંતા ન કર. નતે ગુડા કેશે શો ધરાણામ બદ્ધાંજલિર્ભય ભયમસ્તિ કિંચિત, પણ હું તને મારીશ નહીં, પણ નવર્તિતવ્યમ ભવતા કથંચન ક્ષેત્રે મદીએ ત્વમ ધર્મ બંધુ, તારે મારા રાજ્યમાં રહેવાનું નહીં, તું મારા રાજ્યનો ત્યાગ કરીને છોડીને વયો જા, તું જેવો આવ્યો ને એવો રિટર્ન થઈ જા. બોલો કે હું રિટર્ન ક્યાંથી થાઉં? કેમ કે મારો ટર્ન છે, હું રિટર્ન ન થાઉં, આ મારો વારો છે. સતયુગ આવે ત્યારે એને મહારાજ કોઈ નથી રોકતું, ત્રેતાયુગ આવે તો મહારાજ એને કોઈ નથી રોકતું, દ્વાપર આવે તો એને કોઈ નથી રોકતું. આ કલિયુગ હું આવ્યો ને તમને રોકો છો એ સારું ના લાગે, તો એક કામ કરી મારા રાજ્યમાંથી બહાર નીકળી જાય. મારા તમારું રાજ્ય, આખી પૃથ્વી તમારું રાજ્ય છે, તમે ચક્રવર્તી સમ્રાટ છો, તમને ખબર નથી બધા રાજ્ય હસ્તિનાપુરની હેઠે આવે, તમારું રાજ્ય ચક્રવર્તીનું રાજ્ય છે, તમારું રાજ્ય છોડવું એનો મતલબ આખી પૃથ્વી, તો એનું એ વાત થઈ. તો કહ્યું તો હવે મારે તારું શું કરવું, કે મને કંઈક થોડાક જગ્યાઓ આપો કે જ્યાં હું રહું, અને એની અંદરથી હું બહાર નહીં નીકળું, તમે મને કયો હું ત્યાં જાઉં? કે ભલે કાંઈ વાંધો નહીં, અભ્યર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાન સ્ત્રીય સુના યત્રા ધર્મ ચતુર્વિધ. જ્યારે માગ્યું ત્યારે અભ્યર્થિત એવા એ કલયુગને ચાર સ્થાન આપ્યા છે, દ્યુતમ પાન સ્ત્રીય સુના યત્રા ધર્મ ચતુર્વિધ. માગ્યા ને ત્યારે ચાર સ્થાન આપ્યા છે. દ્યુતમ એટલે જુગાર. કલિયુગને કીધું કે એક કામ કરી તું જુગારમાં રહેજે, અને જો જેટલી જગ્યા કહું ન્યાં જ રહેવાનું હોય, અહીંયાથી બહાર નહીં તો પાકું. તો કે તારે જુગાર રમતો હોય ન્યાં રહેવાનું, બીજું દારૂ પીવાતો હોય તારે ન્યાં રહેવાનું, ત્રીજું જ્યાં ગણિકાનો સંગ થતો હોય, પરસ્ત્રી સંગ થતો હોય તારે ત્યાં રહેવાનું,
કે ભલે, અને જ્યાં હિંસા થતી હોય કતલખાના હોય તારે ન્યા રહેવાનું. આ ચાર જગ્યાએ કલયુગ ને નિવાસ આપ્યો. કલયુગે કીધું મારો પરિવાર થોડો મોટો છે બાપા, આમાં હમાહે નહીં, તમે કૃપા કરીને કંઈક થોડાક હજી વધારે જગ્યાઓ આપો. ટુ બેડરૂમ હોલ કિચનમાં મારું નહીં થાય, કંઈક વધારે હોય તો મોટું આપો. એ પાછું માગ્યું એટલે કીધું કે પુનશ્ચ યાચમાનાય જાતરૂપમ અદાત પ્રભુ. પાછું માગ્યું એટલે પાંચમી એક જગ્યા આપી છે, એ સોનું, સોનામાં તાર રહેવાનું. એટલે બહેનો, સોનામાં કલયુગ છે એટલે બપોર વચાળે જે કાંઈ પણ તમારી પાસે છે એ બધું અહીંયા પધરાવી જાજો. આમાં કીધું છે સોનામાં કલયુગ છે એટલે. એક જણો મને આવીને કહેતો, મહારાજ તમે શું કરશો, સોનામાં કલયુગ હોય તો તમારે પછી કલયુગનું નહીં, આવો અર્થ નથી. સોનામાં કલયુગનો કહેવાનો અર્થ છે અનીતિથી કમાયેલા ધનમાં કલયુગ રહે છે. એટલે તમે જોજો, જેણે અનીતિથી ધન કમાણા ને એ લોકો આવા સારા કામ ન કરી શકે. આ સપ્તાહ થાય છે ને તો એનો સીધો મતલબ છે કે આ છગ પરિવાર જે કમાણા ને એમાં નીતિ કરીને કમાણાય છે, ચોખ્ખી નિશાની. હે, મહેનતની કમાણી હશે, મહેનતની કમાણી ન હોય તો આવી રીતે બે ટાઈમ કોઈને પ્રસાદ લેવડાવી ન હગાય, આ કથા ન કરી હગાય, આવા કામ ન થાય. સારા કામમાં પૈસો વપરાય ને તો એનો મતલબ સદલક્ષ્મી છે, સારી લક્ષ્મી હશે. ભાગવત કથા તો ન્યા વાત રહી, સદલક્ષ્મી ન હોય તો સત્યનારાયણની કથા ન થાય ઘરે, સમજ્યા? આ વખાણ કરવા માટે નથી કેતો. અને આ એક આટલા આયોજકની વાત, જે જે જગ્યાએ આયોજન થાય છે આવા, એની પાસે લક્ષ્મી ચોખ્ખી હોય ને તો ભગવાન સ્વીકારે. ભગવાન સદલક્ષ્મીનો સ્વીકાર કરે છે, અસદલક્ષ્મીનો નહીં. અનીતિ કરીને કરોડો કમાણા હોય એના પૈસા ધર્મ કાર્યમાં વાપરી નથી શકાતા, ન પોતે ખાઈ શકે ન બીજે વાપરી શકે. એ ભગવાનની કૃપા હોય તો આ થાય. એટલે કીધું અનીતિથી કમાયેલા સોનામાં તાર રહેવાનું, કે ભલે હવે મને વાંધો નથી. અને કલયુગ બહુ હોશિયાર, એમાં શું થયું, પાંચ જગ્યા આપી ને તો બીજી પાંચ એને ઓટોમેટિકલી મળી ગઈ. કેવી રીતે? તો કે જ્યાં દ્યુત રમાતો હોય ત્યાં અસત્ય હોય એટલે અસત્ય મળી ગયું, જ્યાં પાન થતું હોય ત્યાં મદ પણ હોય એટલે મદ નામની જગ્યા મળી ગઈ, જ્યાં સ્ત્રીઓનો સંગ થતો હોય ત્યાં કામ હોય, કામ સ્થાન મળી ગયું, જ્યાં હિંસા થતી હોય ત્યાં રજોગુણથી ઉત્પન્ન ક્રોધ હોય, અને જ્યાં અનીતિનું સોનું હોય ત્યાં વેર હોય. એટલે પાંચ દૂને દસ, દસ સ્થાન મળ્યા. આ શાસ્ત્રમાં આ બધી જગ્યાઓનું વર્ણન તમારા માથે મેં હું આ કરું છું ને આ બધું કહું છું, હું કામ ખબર છે? આમાં લખ્યું છે અથૈતાની ન સેવેત બુભુષુ પુરુષક ક્વચિત વિશેષતો ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. એટલા માટે આ દસ જગ્યાઓને યાદ રાખીને નીતિમાન માણસે આ દસ જગ્યાઓથી આઘું રહેવું, સમજાય છે? જ્યાં જુગાર રમાતો હોય ત્યાંથી જરાક બાપા આઘા રહેજો, જ્યાં આવી રીતે વ્યસનો હોય ને ત્યાંથી જરાક આઘા રહેજો, જ્યાં પરસ્ત્રી સંગમ થતો હોય અનીતિથી ત્યાંથી જરાક આઘા રહેજો, જ્યાં હિંસા થતી હોય કોકને મારીને પૈસા કમાવાતા હોય ત્યાંથી જરાક આઘા રહેજો, અને જ્યાં અનીતિથી પૈસા કમાવાતા હોય ત્યાંથી પણ જરાક આઘા રહેજો. અને લખ્યું છે કે વિશેષતા ધર્મશીલ, અને એમાંય ધર્મશીલ માણસ જો હોય કલયુગમાં તો એને, અને રાજાને, અને લોકપતિ જે લોકોનો નેતા હોય એને, અને ગુરુ, એક ગુરુ જે હોય એને, એને તો બહુ ધ્યાન રાખવું. એટલે તમને જો અત્યારે ચોખ્ખે ચોખ્ખી વાત કહી દીધી કે આટલી જગ્યાઓથી જરાક આઘા રહ્યો તો કલયુગની મહારાજ તમને અસર થાય. એટલે જેને કલયુગથી બચવું હોય ને આ જગ્યાઓથી આઘું રહેવું, દુર્વ્યસનથી આઘું રહેવું, પરસ્ત્રી સંગ ન કરો, હિંસા ન કરો, અનીતિથી ન કમાવો, જુગાર ન રમો. અત્યાર સુધીમાં કોઈ જુગારી કરોડપતિ થઈને આટા મારતો હોય એવું જોયું નથી. જુગારમાં આવવું જોઈએ, આજ જીતે ને આજ એક જીતે ને કાલ બે હારે, આ નિયમ છે. અને પછી હાર્યો જુગારી બમણો રમે, એ ઉક્તિ એમાંથી જ આવી. એટલે આ બધી વસ્તુઓથી દૂર રહેવું, આવ્યો બધો સરસ મજાનો ઉપદેશ અહીંયા આપ્યો છે. અને પછી પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યમાં ગયા છે. મનમાં સંતોષ થયો કે મેં કલયુગનો નિગ્રહ કર્યો છે, પ્રજાજનોને કીધું કે તમે અહીંથી આઘા રહેજો, બધું એવી બધી ચર્ચાઓ કરી છે. એક દિવસ સાંજના સમયે રાજા વ્યસ્ત નહોતા, ફ્રી હતા, તો મનમાં વિચાર આવ્યો કે મારા રાજકોષમાં કેટલો ખજાનો છે, હાલો ને જરાક જોવા જાઉં. તે પોતાના રાજકોષમાં ભોંયતળિયામાં અંદર ઉતર્યા અને બધો ખજાનો જોતા હતા. એમાં સુંદર મજાનો રત્નવાળો એક મુગટ જોયો છે. એ મુગટ જરાસંધના રાજ્યમાંથી આવેલો અનીતિનો હતો,
ભીમ અને અર્જુન જયારે યુદ્ધ કરવા માટે ગયેલા ને ભગવાનની હારે, ત્યારે ભગવાને કીધું હતું કે હે ભીમ, આ જરાસંધ ને ભલે તું મારી નાખ, પણ આના રાજ્યમાંથી એક દોકડો લેતો નહીં હો, કેમ કે આ બધા છે ને બધાને મારી મારીને અનિતિથી આને પૈસા ભેગા કર્યા છે, આના પૈસા તને ઓદરશે નહીં, લઈ લેતો. એટલે અર્જુનજીએ તો ન લીધો, પણ ભીમને જરાક એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ મહેનત કરીને જરાસંધને માર્યો તે કાંઈક તો લઈ જાઓ, તે કાંઈ ન મળ્યું ને તે ઓલો જરાસંધનો છેલ્લે છેલ્લે એક મુગટ હતો ને એ ઉપાડ લીધો. આ બહુ સારો છે, પણ માથે પહેર્યો ને તો થયો નહીં, કે કાંઈ વાંધો નહીં હું નહીં પહેરું છોકરા પહેરશે, એમ કરીને રાજકોષમાં રાખી દીધો. એ મુગટ આજે રાજા પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. કલયુગને કહી દીધેલું અનિતિના સોનામાં તું રહેજે, આ અનિતિથી કમાયેલું સોનું જરાસંધનું હતું, પાંડવોનું તો નીતિનું હતું, પણ બોલ્યું આ અનિતિનું માથે ચડાવ્યું. ને કલયુગ ભાઈ માથે ચડ્યો પછી તો પોતાની જગ્યાએ લઈ જાય ને કોઈ દી નહીં. રાજાને આજ મૃગલાઓને મારવાનું, હિંસા કરવાનું મન થયું. રાજા પરીક્ષિત હિંસા કરવા માટે મૃગલાઓને મારવા માટે ગયા. સૈનિકોને બહુ આશ્ચર્ય થયું કે આપણા રાજા તો કોઈ દી આખેટમાં જતા નથી, આ કેમ આમ થયું, જંગલમાં ગયા છે, અનેક મૃગલાઓને મારે છે, પોતાના સૈનિકોને રાજમંત્રીથી વિખૂટા પડાયેલા એ રાજા ફરતા ફરતા જંગલમાં ભટકતા હતા. એમાં શમિક ઋષિના આશ્રમમાં ગયા. શમિક ઋષિ આંખ બંધ કરી અને તપસ્યા કરવા માટે બેઠા છે. કોઈ રાજા આવ્યો છે કે નહીં, કોઈ આવ્યું છે કે નહીં, એકાએ કોઈને ખબર નથી. અને રાજા કહે છે, એ ઋષિ આ ધ્યાનબાન પછી કરજો, માથે કલયુગ છે ને, એટલે વાણીમાં પ્રભાવ આવ્યો કલયુગનો, આ ધ્યાનબાન તમારું બધું કરજો પછી કરજો, આય મને તરસ લાગી છે, હું ભટકી ગયો, પાણી પાવ. ઋષિ ધ્યાનસ્થ થયા છે, કોઈ રાજા આવ્યો છે, કોઈ મને બોલાવે છે, આવી કઈ એને ખબર નથી. એટલે એ ન્યાયક સરપ આટા મારતો હતો ને, જીવતો હરપ, ઋષિનું અપમાન કરવા માટે એ બાણથી હરપને માર્યો છે, હિંસા કરી છે, અને એ હરપને ઉપાડીને શમિકના ગળામાં પહેરાઈ દીધો. અપમાન કરીને રાજા ત્યાંથી નીકળી ગયો છે. શમિક ઋષિના છોકરાઓ ત્યાં બાજુમાં કૌશિકી નદીમાં સ્નાન કરે છે. કોઈ ઋષિકુમારે જઈને વાત કરી, અલ્યા તારા બાપાને કોકે ગળામાં મરેલો હરપ પહેરાવ્યો, અપમાન કર્યું, અને આ તો દીકરો કુમાર હતો, હજી નાની ઉંમર હતી, કોણે પહેરાવ્યો, હું અપમાન કર્યું, હું કામ કર્યું, આવો કાંઈ પણ વિચાર કર્યા વિના ક્રોધિત થઈ ગયા. કે જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલને છોડીને ગયા છે ત્યારથી રાજાઓ મન પડે એવી પોતાની વૃત્તિથી કામ કરે છે, મન પડે એવું આચરણ કરે છે, સત્તાના બળને સાધનાના બળથી પણ વધારે માનવા લાગ્યા છે. આજ સત્તાના બળથી વિમુખ થયેલા એ રાજાને હું એનું કર્મનું ફળ આપવા તૈયાર થયો છું, જો સાધનાનું બળ કોને કહેવાય, એમ કહીને કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય ઇત્યુક્તા રોષિતામ્રાક્ષો વૈશ્યાન ઋષિબાલક, હાથમાં કૌશિકીનું જળ પકડીને કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાગ વજ્રમ વિસર્જ, વાણી રૂપી વજ્રને તૈયાર કર્યો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ દંક્ષતિ સ્મ ગુલાંગારમ, જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, મારા બાપના ગળામાં મરેલો હર પહેરાવ્યો છે, આજથી હાથમે દિવસે એ રાજાને જીવતો તક્ષકના કરડજો, રાજાનું મૃત્યુ થજો, શ્રાપ આપ્યો છે. પછી પોતે આશ્રમમાં આવે છે, શમિક ઋષિના ખોળામાં માથું રાખીને રડવા, શમિક ઋષિની સમાધિ તૂટી છે. મરેલો હર્પ જોયો, ગળામાંથી ઉતાર્યો, ધ્યાનમાંથી બહાર આવ્યા છે, મગજ શાંત છે, ક્રોધ નથી આવ્યો, કોણે આ કર્યું ને કોણે કર્યું એવું કંઈ કરતા નથી. બેટા તું શું કામ રડે છે કે બાપા તમારા ગળામાં હર્પ પહેરે જોયો નહીં તમે, કોક રાજાએ અપમાન કર્યું છે તમારું, મને રડવું આવે છે, પણ પિતાજી ચિંતા નહીં કરતા, મેં એ રાજાને શ્રાપ આપી દીધો છે, આજથી સાતમે દિવસે એને જીવતો તક્ષકના કરડશે ને રાજાનું થશે મૃત્યુ, આવો શ્રાપ આપ્યો છે. ત્યારે ઋષિએ એટલું પૂછ્યું કે તે પહેલા જાણ્યું હતું કે એ કોણ હતો, તો કે નહીં, તો બાપા રોગી આપણી ઘરે આવે ને તો એના રોગનો નાશ કરાય, રોગીનો નાશ ન કરાય. હે, સંતને કોઈ ક્રોધી દેખાય ને તો એમ એને સંત શ્રાપ આપે ને તો કેવો આપે, જા આજથી તને કોઈ દી ક્રોધ નહીં આવે, એવો શ્રાપ આપે, જા તું મરી જા, એવો શ્રાપ ના આપે. બેટા આપણે બધાય તો સમાજના ડોક્ટર કહેવાય, આપણે રોગનો નાશ કરાય, રોગીનો નાશ ન કરાય, જરાક જોઉં તો ખરા એ કોણ હતો, એમ કરીને આંખેથી ધ્યાન લગાડે ને ઋષિ જેમ વિડીયો જોતા હોય ને આપણે એમ બધું એને દેખાય છે, ખબર પડી. ઓહો હો હો, ઋષિ મુનિઓના ગળામાં
જે હાર પહેરાવીને સન્માન કરનારો એવો આ રાજા આજ ભૂલથી માથે કળિયુગ સવાર થયો અને આ ભૂલ થઈ ગઈ છે. આનાથી આ કોઈ દી જિંદગીમાં ન કરે ને પહેલી વાર આને આ ભૂલ કરીને આને આવો શ્રાપ દઈ દીધો. અરે ખોટા છોકરા, તે આ ભૂલ કરી નાખી. પણ કહ્યું હવે તો મેં શ્રાપ આપી દીધો કે બ્રાહ્મણનું વચન ક્યારેય મિથ્યા ન થાય. બિપ્ર સાપ કિમી હોય અસાચા, બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા ન જાય. જાઓ જાઓ સૈનિકો, જાઓ જાઓ સેવકો, તમે જઈને કોઈક સમાચાર આપો. અને પછી ત્યાં જઈને રાજા પરીક્ષિતને સમાચાર આપે છે. અને રાજા પરીક્ષિત પણ મુગટ માથેથી હેઠે ઉતાર્યો અને બેઠો બેઠો રડે છે. ધ્રુવમ તતો મેં કૃતદેવ હેરના દુરત્યેમ વ્યસનમ નાતિ દીર્ઘાત તદસ્તુ કામમ ધ્વગનિષ્કૃતાય મેં યથાન કુર્યામ પુનરેવ મધ્ધા. મેં આ જે પાપ કર્યું છે ને, હે મારા વાલા, તું મારા ઉપર જો દયાળુ હો ને તો મને હવે મૂકી દેતો નહીં, મને માફ ન કરતો. કેમ કે જિંદગીમાં કોઈ પ્રજા ભૂલ કરે ને તો એને માફ કરી શકે રાજા, પણ રાજા ભૂલ કરે એને માફ ન કરાય. હું આ પ્રજાનો રાજા છું. આજે રાજા ઉઠીને જો ઋષિનું આવી રીતે હરપ મરેલા હરપ કોકના ગળામાં પહેરાવતો હોઉં અને જો મને તમે માફી આપી દો ને તો કાલે સવારે મારી વાહે બીજા રાજાઓ બગડી જાય. મને જરૂરથી તમે એનું ફળ આપજો. ત્યાં તો ઓલા ઋષિકુમારે આવ્યો કે રાજા તમને ફળ મળી ગયું છે. કે હું ઋષિકુમારે તમને શ્રાપ આપ્યો છે. સાતમે દિવસે જીવતો તક્ષક નાગ અને સાંભળતા વેત તો રાજા નાચવા લાગ્યા. વાહ મારો વાલો, વાહ, મૃત્યુ તો આજ ને કાલ ગમેનું આવવાનું છે, મને યોગ્ય બદલો મળ્યો છે. રાજા પરીક્ષિતે પોતાના એક દીકરો સૌથી મોટો જન્મે જઈ એને રાજગાદીએ બેસાડી અને મંત્રીઓને એની સાર સંભાળ રાખવાનું, રાજ્યની સાર સંભાળ રાખવાનું કહીને પોતાના પત્નીઓને સદુપદેશ આપી રાજા પરીક્ષિત તો ત્યાંથી હસ્તિનાપુરથી નીકળી ગયા સીધા હરિદ્વારના કેળે. હરિદ્વાર તમે જાઓ ને એની પહેલાં મુઝફ્ફરનગર નામનું એક સ્ટેશન આવે, એની સામે અંદર 20-30 કિલોમીટર અંદર જાઓ ને એટલે શુક્રતાલ નામની એક જગ્યા આવે. શુક્રતાલ, એ શુક્રતાલ જે છે ને ત્યાં સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે બેસીને આ ભાગવતજીનો સત્સંગ કર્યો છે. ગંગાના કિનારે શુક્રતાલમાં જઈને બેઠા છે, યોગ્ય સદગુરુની રાહ જોઈને બેઠા છે. અનેક ઋષિમુનિઓ આવે છે. રાજા પરીક્ષિત પ્રાર્થના કરે છે આમાંથી કોઈ મારું ગુરુ બની શકે? કોઈ નથી બનતું. કેમ કે રાજા તારી યોગ્યતા એવી છે કે તારો ગુરુ અમે ન બની શકીએ. કેમ કે રાજાએ તો પાણી હાટું થઈને ઋષિનું અપમાન કર્યું ને તે દીનું વ્રત રાખી લીધેલું કે હું હવે 7 દિવસ સુધી જ્યાં સુધી મરું નહીં ત્યાં સુધી પાણીનું ટીપું મારા મોઢામાં નહીં નાખું. રાજા અમે બધા તો ફલાહાર કરનારા અને તું તો પાણી પણ પીતો નથી, અમે તારા ગુરુ કેવી રીતે બનીએ? ક્ષમા કરજે રાજા, અમે તારા ગુરુ, અમે તને સત્સંગ કરાવશું પણ અમે તારા ગુરુ ન બની શકીએ. આમ કહીને પોતે આ વાતનો સ્વીકાર કરે છે. કોઈ ગુરુ બનવા તૈયાર નથી ત્યારે યોગ્ય ગુરુને યોગ્ય શિષ્યની પ્રાપ્તિ ચોક્કસ થતી હોય છે. આ વાત મિથ્યા નથી, સાચી છે. એટલે ત્યાં એ સમયે ફરતા ફરતા તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામટમાનોનપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતસ્ચ બાલૈહિ રવદૂતવેશઃ. ત્યાં સાક્ષાત ભગવાન વ્યાસપુત્રના રૂપમાં, એટલે ભગવાન જ ગુરુ બનીને આવ્યા છે. આજે ભગવાન શંકર જ પોતે સુખદેવ બનીને સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા છે. સુખદેવજી મહારાજ આવી રીતે ઋષિમુનિઓ બધા બેઠા છે, રાજા પરીક્ષિત કોઈ યોગ્ય સદગુરુની રાહ જોઈને બેઠા છે. અને જેવા સુખદેવજી મહારાજે પ્રવેશ કર્યો એવા ઋષિમુનિઓ ઊભા થયા નહીં, ઋષિમુનિઓથી ઊભું થઈ જવાનું. એને ખબર જ ન પડી કેમ કંઈ ઊભા થઈ ગયા. સાચો પ્રતાપી મહાપુરુષ એને કહેવાય જેને જોતા આવે તમે ઊભા થઈ જાઓ. એમ કેવું ન પડે, હે ઊભા થાવ, હે ઊભો થા, ઊભો થા, એમ ઉભા થાવ, એમ કેવું ના પડે, ઉભા થઈ જવાય. આ હાચો પ્રતાપ. બધા ઉભા થઈ ગયા છે. રાજા પરીક્ષિતની સામે પ્રેમ ભરી કરુણા ભરી દ્રષ્ટિએ સુખદેવજી મહારાજ જોવે છે. અને રાજા પરીક્ષિત મોઢેથી કાંઈ બોલતા નથી, ખાલી આજીજી કરે છે આંખ દ્વારા કે મહારાજ આ મૃત્યુને કગારે જઈને બેઠો છું, તમારી રાહ જોતો હતો, કૃપા કરીને મારું કલ્યાણ કરશો? અને અંદરે મનોમન સુખદેવજી મહારાજ જવાબ આપે છે, બેટા તારા હાટુ થઈને જ આવ્યો છું.
રાજા પરીક્ષિતના મસ્તક ઉપર હાથ પધરાવે છે. સુખદેવજી મહારાજ નીચે બેઠા છે. ઋષિમુનિઓને નીચે બેસી જવાની આજ્ઞા કરે છે. બધાય નીચે બેસી ગયા છે અને આજ શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપવા માટે તૈયાર થયા છે. રાજા પૂછ, તારે શું પૂછવું છે? અને રાજા પરીક્ષિત પૂછે છે, નૃણામ યન મ્રિયમાણાનામ, હે મહારાજ, જેનો મૃત્યુ સમીપમાં હોય, નિતરામ મ્રિયમાણાનામ સંસિદ્ધ્યસ્ય વનીયસઃ, એને શું કરવું જોઈએ, તમે આ મને ઉપદેશ આપો. આવી રીતે જ્યારે પૂછે છે ત્યારે કહે છે કે વાહ રાજા વાહ, મૃત્યુ નજીકમાં આવી માણસ તો રોતો હોય, મને બચાવો ને મને હાજો કરી દો ને મને તક્ષક ન કરડે એવું કંઈક કરો, આવી પ્રાર્થના કરતા હોય. એના બદલામાં તમે તો મૃત્યુ જેના નજીકમાં આવ્યું હોય એને શું કરવું જોઈએ આવો પ્રશ્ન કરો છો. રાજા, તમે મહાન છો અને એના ઉપદેશમાં કથા સંભળાવવા તૈયાર થાય છે. રાજા પરીક્ષિત ગુરુના ચરણમાં પ્રણામ કરી અને ગુરુની વંદના કરે છે. આવો આપણે એવા દિવ્ય દ્રશ્યને, એ ઋષિમુનિ કેવા હતા, એ રાજા પરીક્ષિતનું સ્વરૂપ કેવું હતું અને એ સુખદેવજી મહારાજ, આવું એક સુંદર મજાનું દ્રશ્ય અત્યારે ઝાંખીના રૂપમાં આપણા ભાઈ શીતલ એ તૈયાર કર્યું છે, એનું પણ આપણે દ્રશ્ય કરતાં કરતાં, ગુરુના ચરણમાં પ્રાર્થના કરતાં કરતાં સત્રને વિરામ તરફ લઈ જઈએ. આવો ગુરુની પ્રાર્થના કરીએ અને ગુરુની પધરામણી અહીંયા થાય એના આપણે દર્શન કરીએ. ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, અરે ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ. બેસી જાઓ, બેસી જાઓ, બધા જ બેસી જાઓ, બહેનો બેસી જાઓ, કેમ કે બધાને દર્શન થવાના છે. ત્યાં બેઠા છે, અહીંયાથી ભગવાન પ્રગટ થઈને અહીં નીકળવાના છે. હા ધમ ઉધારણ જય ગુરુદેવ, ધમ ઉધારણ જય ગુરુદેવ. રણ છોડ રંગીલા રણ છો, રાજા રણ છોડ રંગીલા રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છો. દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારકાનો નાથ મારો રાજા રણ છો. સુદામાના તાંદુલ ખાધા કરીને મરજો, સુદામાના તાંદુલ ખાધા, હે સુદામાના તાંદુલ ખાધા કરીને મરજો, સુદામાના તાંદુલ ખાધા મારીને મરજો. એવો દ્વારકાનો દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, એવો દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, એ હો દ્વારકાનો નાથ મારો રાજા રણ છો. બોલીએ સુખદેવજી મહારાજ જય, બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, બોલીએ માકે બિહારી લાલ કી જય, ઋષિ મુનિ વર્યો કી જય હો. ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ, ઓમ ગુરુદેવ જય ગુરુદેવ. એવ અધમ ઉદાહરણ જય ગુરુદેવ, હે અધમ ઉદાહરણ જય ગુરુદેવ. રણ છો રંગીલા રણ છો, રાજા રણ છો
કનો નાથ મારો રાજા રણ છોડ ઓમ ગુરુદેવ જય ગુરુદેવ ઓમ ગુરુદેવ જય ગુરુદેવ બાળકમાં છે ને ભગવાન નું સ્વરૂપ તરત આવે. હું કામ એને કે આપણી જેમ ગાળિયાનો તૈયાર કરતા હોય ને, એટલે આપણે તો ગાળિયા તૈયાર જ કરવાના હોય, સીધા હાથમાં આવ્યો નથી, ગા ગળામાં પહેરાયો નથી, એટલે આપણા સ્વરૂપમાં ભગવાન ના આવે. પણ બાળક હોય ને એ નિશ્ચલ હોય, એ રડે તો એમાં છળ ન હોય, એ હસે તો એમાં છળ ન હોય, અને એ કોકની અરે ઝઘડે ને તો એ બે મિનિટ પછી પોતાની પાસે બે ચોકલેટ હોય તો એમાંથી જ એક ચોકલેટ એના પાસે આલે. અને આપણે તો અબોલા થયા હોય તો પંચને વચ્ચે પડવું પડે કે હવે બોલી જાઉં ને હવે હવે તમે તો બહુ ઉપાડો લીધો, પંચને વચ્ચે પડવું પડે હો સમજાવવા માટે. બાળકમાં એવું વેર નથી હોતું, બાળક નિર્દોષ હોય એટલે એવું લાગે કે આમાં સુખદેવજી અંદર આવી ગયા હોય એવું લાગે. મને ત્યાંથી ઉપર ચડતા હતા, સાક્ષાત સુખદેવજી મહારાજ પધાર્યા હોય એવો આનંદ થયો, બહુ આનંદ થયો. અને સુખદેવજી મહારાજ હવે પધારી ગયા. જો આપણે અમારા જેવા વક્તા હોય ને તો એ ઢીલા વક્તા હોય. આ કેટલા 26, 27, 28 બપોર થઈ તો પ્રથમ સ્કંદ માન પૂરો કર્યો, કેમ કે આપણે ઢીલી ને ગતિ ન મળે, બાંધેલી સ્પીડ, પેલી બાંધેલ સ્પીડની બસ હોય ને એના જેવું કામકાજ. પણ સુખદેવજી મહારાજ બાંધેલ સ્પીડવાળા નથી, એ તો જેટ પ્લેનવાળા છે. હા, એટલે એ તો પછી કથા હવે. અને આ પછી આપણે, મારે હવે થાક ઉતરી ગયો અત્યારે, હવે આના પછી સુખદેવજી મહારાજ જે કહે ને એ જ સાંભળવાનું છે બીજા સ્કંદથી. હવે આપણે કાંઈ મારે ચિંતા ન મળે, એટલે બપોર પછીની કથાથી સુખદેવજી મહારાજ જે સાંભળાવશે ને એ તમે સાંભળજો, એટલે એ ભાવથી આપણે સાંભળવાનું છે. અને આજે સાંજે આપણો પ્રયાસ એવો છે, ભાઈ શીતલ એમ કહે છે કે આપણે એ રીતે નરસિંહ ભગવાનના દર્શન કરવા છે, તો ચોક્કસ નરસિંહ ભગવાનને પધારવું હોય તો પધારે ચોક્કસ, એ સંકલ્પ ભગવાન આપણો પૂરો કરે. તો સાંજે આપણે નરસિંહ ભગવાનના આખ્યાન સુધી કથાના ક્રમને જોઈશું, આગલા સ્કંદો જે છે એની કથાઓના બધા દર્શન કરીશું. પણ એ તો હવે સુખદેવજી મહારાજ સંભળાવવાના છે, એટલે એમાં તો કાંઈ ઘટે નહીં, કાંઈ ખૂટે નહીં. બહુ સરસ સાધુવાદ ભાઈ, સુંદર દ્રશ્ય તૈયાર કર્યું. દ્રશ્ય એને કહેવાય જેને જોતા આપણને ભગવાન યાદ આવી જાય, એ સાચું કહેવાય. ખૂબ સુંદર આ લોકોની તો અમે આની અંદર ખૂબ પ્રાવીણ્ય છે, એમના હાથમાં આવડત જેવી છે. મેં તો ભાઈ ગિરીશભાઈને પહેલેથી જ કીધું હતું કે આ લોકો બધા આ બાબતમાં બહુ સુંદર
અદ્ભુત સુંદર તૈયાર થયા છે. આપણે સુખદેવજી મહારાજ, રાજા પરીક્ષિત અને ઋષિમુનિઓ અને એ બધાનું કલ્યાણ કરવા માટે હારે પાછા બાંકે બિહારીજી પણ પધાર્યા છે. એ બાંકે બિહારીજી સહિત બધાય સ્વરૂપોના ચરણમાં વંદન કરીએ. આવો જય જયકાર બોલાવીને આ સત્રને વિરામ તરફ લઈ જઈએ. 3:30 વાગ્યા આસપાસ પાછું બીજું સત્ર શરૂ થશે. સૌ આપણે પાછા મળીશું અને સુખદેવજી મહારાજ જે કથા સંભળાવે એ કથા આપણે બધા સાંભળીશું. શ્રી દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા.